માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધી એક્શન મોડમાં આવી ગયા છે. સંસદમાં ફરી એન્ટ્રી થયા બાદ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની જાહેરાત કરી છે. આ યાત્રા ગુજરાતથી મેઘાલય સુધીની એટલે કે પશ્ચિમથી ઉત્તર પૂર્વ સુધીની હશે. રાહુલજી ગુજરાત સે નોર્થ ઇસ્ટ તક ઉનકા મેઘાલય તક ઉનકી જો પદયાત્રા સેકન્ડ ટપ્પે કી શરૂ હોને વાલી હૈ ઉસ जब वहाँ पे यात्रा शुरू होगी राहुल जी की, तब महाराष्ट्र में भी हम लोग हमारी पदयात्रा करने का हम लोगों ने एक प्लान किया. EICC ने हमको ये प्रोग्राम दिया है और वहाँ पर मैं खुद पूर्व विदर्भ में करूँगा पदयात्रा. पश्चिम विदर्भ में हमारे अपोजिशन लीडर विजय वडेट्टीवार करेंगे. કોંગ્રેસનું કહેવું છે કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાને મળેલા સારા પ્રતિસાદને જોતા રાહુલ ગાંધી બીજી વખત યાત્રા શરૂ કરી રહ્યા છે. યાત્રાની શરૂઆત માટેની તારીખ હજુ જાહેર નથી કરાઈ. જો કે લોકસભાની ચૂંટણીને આડે હવે વધુ સમય બાકી નથી ત્યારે રાહુલ ગાંધી સંસદના ચોમાસું સત્ર બાદ તુરંત યાત્રા શરૂ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. રાહુલ ગાંધી પોરબંદરથી યાત્રાની શરૂઆત કરશે તેવી પણ ચર્ચાઓ છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી પહેલી યાત્રા શરૂ કરી હતી. તેઓ 12 રાજ્યોમાં થઈને કાશ્મીર પહોંચ્યા હતા. 136 દિવસમાં તેમણે 4000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. રાહુલની યાત્રા બાદ કોંગ્રેસને હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં સત્તા મળતા હવે કોંગ્રેસનો યાત્રા પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ત્યારે હવે જોવું એ રહેશે કે યાત્રા ક્યારે અને કેવા માહોલ વચ્ચે શરૂ થાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.